હલો વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આપણે તે વિષયનો અભ્યાસ આગળના ભાગની અંદર કરેલો, જેમ કે પ્રકાશ એટલે શું. પ્રકાશ એ વિશ્વના દરેક ભાગની અંદર જે સમર્થ અને અસમર્થ છે, જેમ કે દાખલા તરીકે કોઈ અંધારા ઓરડાની અંદર આપણે પ્રવેશીએ છીએ ત્યારે પ્રકાશ જે છે અસમર્થ છે, પરંતુ જ્યારે સૂર્યનું કિરણ તેના પર પડે છે ત્યારે તે એક સમર્થ બને છે. તેના આધારે આપણે ગોલીય અરીસો કોને કહેવામાં આવે, જે અરીસાની પરાવર્તક સપાટી નો પૃષ્ઠભાગ એક ભાગ ગોલીય અરીસો તરીકે ઓળખવામાં આવે છે. અરીસાની બીજી બાજુનો ભાગ પોલિશ કરેલો હોય અને તેના પરાવર્તક સપાટી અંદરની તરફની કે બહારની તરફ વક્રકાર હોઈ શકે છે, તેથી ગોલીય અરીસાના બે ભાગ પ્રકાર છે, એક અંતર્ગોળ અરીસો અને બે બહિર્ગોળ અરીસો. પછીથી બોલું છું કે વિદ્યાર્થી મિત્ર, આપણે જે અરીસો એ અરીસાની જેને દાખલા તરીકે આપણે ચમચી કહેવામાં આવે છે, એટલે આ ચમચી જે છે એ ચમચીનો આ ભાગ છે, એ ભાગના અંદરના ભાગમાં જ્યારે આપણો ચહેરો જોઈએ છે ત્યારે તેની સપાટી ઉપર ચળકતો દેખાય છે. તેથી ગોલીય અરીસો એટલે શું અને તેના પ્રકાર કેટલા, તો જે અરીસાની પરાવર્તક સપાટી ગોળ પોલો પૃષ્ઠ એક ભાગ બહારનો હોય તેને ગોલીય અરીસો કહે છે. અરીસાની એક જ બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય છે અને અરીસાની બીજી બાજુની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રકાર હોય છે, તેથી ગોલીય અરીસાના બે પ્રકાર છે, એક અંતર્ગોળ અરીસો અને બે બહિર્ગોળ અરીસો. એક અંતર્ગોળ અરીસો જે અરીસાનું ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્ર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. જે અરીસાની અંદરની તરફની સપાટી વક્રકાર હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે, જે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન આમી એક બિંદુએ કેન્દ્રિત થાય છે, તેથી તે અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. પછીથી બોલું છું, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તિત થઈ અને એક બિંદુએ કેન્દ્રિત થાય છે, તેથી તેને અભિસારી અરીસો કહેવામાં આવે છે. બે નંબર બહિર્ગોળ અરીસો, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જે મુખ્ય અક્ષને સમાંતર આ અરીસા પર પરાવર્તન આમી જે કેન્દ્રિત થતું હોય તે કેન્દ્રમાંથી રૂપાંતર થાય છે અને તે ચકચકિત
वक्र सपाटी बहिर्गोल अरीसामो रूपांतर थाय छे। हवे अंतर्गोल अरीसानो उपयोग जेने दाखला तरीके आपणे कोई बिलोरी कांच लईए छे अने बिलोरी कांच लीधा पछी सूर्यना प्रकाश तरफ ज्यारे तेने लेवामो आवे छे त्यारे તેના કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થાય છે। કેન્દ્રિત થયેલી જગ્યાના સ્થાનની નીચે રૂકે કાગળના ટુકડાઓ જે રાખેલા હોય છે તે રૂકે કાગળના ટુકડાનું દહન થાય છે એટલે સળગે છે। જ્યારે સળગે છે ત્યારે તે કાળા ભાગના ધુમાડામાં રૂપાંતરિત થાય છે। પછીથી બોલું છું, અંતર્ગોળ અરીસાનું સૂર્યપ્રકાશ તરફ રાખવામાં આવે છે ત્યારે સૂર્યના કિરણો અંતર્ગોળ અરીસા ઉપર પરાવર્તિત થાય છે અને એક જગ્યાએ તે કેન્દ્રિત થાય છે। કેન્દ્રિત થયા પછી તે કિરણોની આગળ રૂકે કાગળના જે ટુકડા મૂકેલા હોય છે તે સળગે છે। બીજું કે દાખલા તરીકે અરીસાને ધ્રુવથી સૂર્યનું પ્રતિબિંબ અંતર એ અંતર્ગોળ અરીસાને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપવામાં આવે છે। જેટલું અરીસાનું અંતર અને વસ્તુ અંતર અને સૂર્યનું અંતરથી આવતા કિરણોથી પરાવર્તિત થાય છે। પરાવર્તિત થયા પછી જે જગ્યા ઉપર એક જ કેન્દ્રિત થાય છે, કેન્દ્રિત થયેલા તમામ કિરણો જ્યાં ગરમી ઉત્પન્ન કરે છે અને ગરમી ઉત્પન્ન કરવાના કારણે તે જગ્યા પર રાખેલો પદાર્થ જેને કે રૂ હોય છે અથવા કાગળ હોય છે તેનું દહન થાય છે। આ ઉપરથી નક્કી થાય છે કે ઘણા જ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા ઉપર પડતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને બિંદુવતી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર સ્થાપિત થાય છે। જો આ વાસ્તવિક ના હોત, ઉલટું ના હોત અને મુખ્ય કેન્દ્ર પર જો સ્થાપિત થયું ના હોત તો સૂર્યના જે કિરણો છે જે બહિર્ગોળ લેન્સ ઉપર પડે છે અને ત્યાં એકત્રિત થાય છે અને એકત્રિત થયેલા કિરણો નીચે રાખેલા કાગળના ટુકડા છે યા દાખલા તરીકે રૂ રાખેલું છે તેની વચ્ચે એક રૂપાંતરિત થાય છે। બીજો પ્રશ્ન છે, ગોલીય અરીસાના સંદર્ભમાં વ્યાખ્યાઓ, તો એ વ્યાખ્યાનો છે ગોલીય અરીસામો પેલો ધ્રુવ, એટલે આપણે એક આ ગોલીય અરીસો બનાવ્યો છે જેને આ અંતર્ગોળ અરીસો આ એનો ધ્રુવ છે, અહીંથી કિરણને આપાત કરવામાં આવે છે, આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ વક્રતા કેન્દ્ર છે, આ મુખ્ય કેન્દ્ર છે, વક્રતા ત્રિજ્યા છે અને કેન્દ્ર લંબાઈ છે। હવે એનો પહેલો મુદ્દો હતો ધ્રુવ, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી કેન્દ્રને ગોલીય અરીસા તરીકે ધ્રુવ કહેવામાં આવે, ધ્રુવને પી તરીકે દર્શાવવામાં આવે છે। એટલે આકૃતિમાં આપણે બતાવ્યું છે કે ધ્રુવ જે છે તેને આપણે પી તરીકે દર્શાવવામાં આવે। પછીથી ગોલીય અરીસાની પરાવર્તક સપાટી કેન્દ્રને ગોલીય અરીસાનું ધ્રુવ કહે છે, ધ્રુવને પી તરીકે દર્શાવવામાં આવે છે। બીજું, તે ધ્રુવને અરીસાની સપાટી પર હોય છે એટલે જે કોઈ અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસામાં જે ધ્રુવ છે તે અરીસા ઉપર છે। બીજા નંબરની વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના એક ભાગ ઉપર જ્યારે પડે છે ત્યારે તેને વક્રતા કેન્દ્ર કહે છે। પછીથી જે ગોલીય અરીસાની
परावर्तक सपाटी जी पोला गोड़ा ऊपरना एक भाग पर पड़े थे तेने केंद्रना गोलीय अरीसानु वक्रता केंद्र कहे छे। वक्रता केंद्र ने सी द्वारा दर्शावामां आवे छे। एटले वक्रता केंद्र जे छे तेने आकृतिमां आपणे सी द्वारा दर्शावामां आवे छे। त्रीजा नंबरनो छे एटले के वक्रता केंद्रनी अंदर अंतर्गोड अरीसानु मुख्य केंद्रनी सामे के आगळ परावर्तित थाय छे त्यारे बहिर्गोड अरीसानु केंद्र तेनी पाछळना भागमां पड़े छे। एटले बहिर्गोड अरीसानु जे केंद्र छे ते तेनी पाछळना भागमां पड़े छे। त्रीजा नंबरनी छे वक्रता त्रिज्या। ત્રીજા નંબરમાં છે વક્રતા ત્રિજ્યા। એટલે વક્રતા ત્રિજ્યા, વક્રતા જે ત્રિજ્યા છે તેને આપણે કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે। ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે। તેને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે। તેના અંતરને પીસી દ્વારા દર્શાવવામાં આવે છે જે આકૃતિમાં દર્શાવેલ છે। ત્રીજા નંબર, ચોથા નંબરમાં મુખ્ય અક્ષ। મુખ્ય અક્ષ ગોલીય અરીસાનો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોલીય અરીસાનો મુખ્ય અક્ષ કહે છે। પછીથી ગોલીય અરીસાનો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક જે રેખા છે તે ગોલીય અરીસાનો મુખ્ય ધ્રુવ કહે છે। એટલે કોઈ કાલ્પનિક રેખા જે છે કે જે આ સી આપેલો છે અને આ જે પી આપેલો છે આ બંનેમાંથી જ્યારે પસાર થાય છે અને પસાર થતી વખતે જે મળે છે તેને મુખ્ય અક્ષ કહેવામાં આવે। મુખ્ય અક્ષ એટલે અરીસાના મધ્ય ભાગમાંથી પસાર થાય છે। ચોથા નંબરનો સોરી પાંચમા નંબરનું મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો ધ્રુવ પર પરાવર્તિત આમી મુખ્ય અક્ષ ઉપરના કિરણને જેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે એટલે મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે। એટલે આ મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે। પછીથી અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશને અરીસા દ્વારા પરાવર્તન આમી મુખ્ય અક્ષ ઉપર જે કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે। બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન આમી મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ આપાત થતા હોય અથવા આવતા હોય તેવો ભાસ થાય છે। એટલે કેટલીક વખત કેટલાક કિરણો મુખ્ય અક્ષમાંથી પસાર થાય છે અને પસાર થયા પછી કોઈ કિરણ જતું હોય અથવા નીકળતું હોય તેવો આપણી આંખ ઉપર એક ભાસ થાય છે। એટલે કે કાલ્પનિક રેખા ઉદ્ભવતી હોય તેવું થાય છે તેને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે। અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની સામે કે આગળની પાછળ તે પ્રતિબિંબ રચાતું હોય છે। પછીથી અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર અરીસાની સામે હોય છે।
અને તેનું વાસ્તવિક બિંદુ મળે છે. બે નંબર, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોય છે, તેથી તે અપસારિક હોય છે, એટલે અભિસારી હોય છે અથવા કોઈ બિંદુએ ઉપસતું હોય છે. એના પછી કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ જે છે તેને આપણે સ્મોલ એફમાં દર્શાવવામાં આવે છે. ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. એટલે ધ્રુવ છે અને વક્રતા ત્રિજ્યા છે અને મુખ્ય કેન્દ્ર છે, એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફમાં દર્શાવવામાં આવે છે. બીજું, અંતર પી એફ એ ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવવામાં આવે છે. એટલે આ એની કેન્દ્ર લંબાઈ કઈથી, તો કે એફ અને પી વચ્ચે જે મળે છે તેટલા માપને એને કેન્દ્ર લંબાઈ દર્શાવવામાં આવે. ત્રીજું, દર્પણમુખ, દર્પણમુખ એટલે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીને વર્તુળકાર ધારના વ્યાસને તેનું દર્પણમુખ કહેવામાં આવે છે. પછી ગોલીય અરીસાની પરાવર્તક સપાટી વર્તુળકાર ધારના વ્યાસને તેનું દર્પણમુખ કહેવામાં આવે છે, જેને એમ અને એન દ્વારા આપણે અંતર્ગોળ અરીસાને દર્શાવવામાં આવ્યો. તેવી જ રીતે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા જે મળતા પ્રતિબિંબો અને તેના દ્વારા મેળવવામાં આવતા અક્ષ વિશેનો અભ્યાસ કર્યો. હવે દાખલા તરીકે જ્યારે કોઈ પણ મુખ્ય અંશમાંથી કોઈ કિરણ પુંજ પસાર થાય છે ત્યારે અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વિકેન્દ્રિત થાય છે અને તેના ઉપર એક ભાસ ઉદ્ભવતો હોય છે. ચોથું, આગળ જેમ આપણે અભ્યાસ કર્યો તેમ કે ચમચીની અંદરની સપાટીનું પ્રતિબિંબ મોટું અને ચત્તું દેખાય છે. જ્યારે આપણે ચમચી જોઈએ છે તો ચમચીની અંદરની જે સપાટી છે એ સપાટી પરનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ મોટું અને ચત્તું મળે છે. બીજું, ચમચીની ધીરે ધીરે ચહેરાની નજીકથી દૂર ખસેડતા જે પ્રતિબિંબ મોટું અને ઉલટું દેખાય છે, એટલે મોટું અને જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબથી ઉલટું પ્રતિબિંબ દેખાય છે. આથી ચમચીને જેમ દૂર ખસેડતા જઈએ છે તેમ ચહેરાનું પ્રતિબિંબ ઊંધું અને ખૂબ જ નાનું મળે છે અને ચત્તું મળે છે. એટલે જેમ જેમ ચમચીને દૂર ખસેડતા જઈએ છે તેમ તેમ તેનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ જેને આભાસિક નાનું અને ચત્તું મળતું હોય છે. એવી જ રીતે આ ઉપરથી નક્કી કરવામાં આવે કે અંતર્ગોળ અરીસાની સપાટી તેના ઉપર બહારની સપાટી એ બહિર્ગોળ છે અને અંદરની સપાટી તે અંતર્ગોળ છે. આ ઉપરથી નક્કી થાય છે કે વક્ર સપાટી દ્વારા જે મેળવવામાં આવતું પ્રતિબિંબ હંમેશા ઉલટું વાસ્તવિક અને ચત્તું મળતું હોય છે. આ ઉપરથી આપણે આગળનો અભ્યાસ હવે પછીના પાઠની અંદર કરીશું.